નસવાડીમાં યોજાયેલ ગુણોત્સવના નબળા પરિણામને લઈ પોજવા સ્કૂલમાં શિક્ષકોની બે દિવસની તાલીમ યોજાઈ. દર વર્ષે ગુણોત્સવને લઈ બાળકોના અભ્યાસમાં સરકાર દ્વારા સુધારો કરવાનો પ્રયાસ છતાંય રિઝલ્ટ બરાબર મળતું નથી. સરકાર દ્વારા નસવાડી તાલુકાની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોના શિક્ષણની ચિંતા કરી શિક્ષણ સુધારવાના સતત પ્રયત્નો કરે છે, જેમાં ખાસ સરકાર દ્વારા દરેક શાળામાં ગુણોત્સવ કાર્યક્રમ પણ યોજાયા હતા, જે દરમિયાન સી એન્ડ ડી ગ્રેડની શાળાના શિક્ષણમાં વધુ સુધારો લાવવા માટે હાલ શિક્ષકોને તાલીમ આપવામાં આવી રહી છે. પોજવા પ્રાથમિક શાળામાં 9 CRCની દરેક શાળાના મુખ્ય શિક્ષકોને ગુણોત્સવ 2 નીતા તાલીમ આપવામાં આવી છે, જેમાં તજજ્ઞ મિત્રો શ્રી ગોસ્વામી વિનોદભાઈ શાહ તેજસ દ્વારા તમામ મુખ્ય શિક્ષકોને અગાઉના ગુણોત્સવનું શિક્ષણ યોગ્ય રીતે થાય તે માટે સચોટ અને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું, તેમજ CRC પણ તાલીમ લઈ રહ્યા છે. નસવાડી તાલુકાની 247 પ્રાથમિક શાળા છે, જેમાંની 139 પ્રાથમિક શાળાની સી એન્ડ ડી ગ્રેડમાં આવી હોય તે શાળાના શિક્ષકોને શિક્ષણના ગુણવત્તામાં સુધારો લાવવા તાલીમ અપાય છે. પોજવા ખાતે 67 શિક્ષકો હાજર રહ્યા હતા. આદિવાસી વિસ્તારમાં આદિવાસી બાળકોને અભ્યાસ કરાવતા શિક્ષકો શિક્ષણને લાગતો સુધારો લાવી શક્યા ન હોય ત્યારે ગુણોત્સવના પાઠ હમણાંથી જ સરકાર શિક્ષકોને ભણાવી રહી છે. ગામે ગામ ચર્ચાઓ ઉઠી છે. પોચમ્બા મુકામે ગુણોત્સવ એક અંતર્ગત જે શાળાઓને ગ્રેડ નીચો હતો તે શાળાઓના મુખ્ય શિક્ષકોને 2 દિવસની તાલીમ આપવામાં આવી, જેમાં તજજ્ઞો સ્ત્રીઓ સ્કૂલ ઇન્સ્પેક્ટરો હાજર હતા અને તમામ શાળાઓના મુખ્ય શિક્ષકશ્રીઓ 67 શિક્ષકો હાજર હતા અને જેઓને 2 દિવસ ગુણોત્સવ અંતર્ગત તાલીમ આપવામાં આવી. અગાઉના વર્ષમાં સારો એવો ગુણોત્સવ થાય અને સારી શાળાઓમાં સારા ગ્રેડ આવે તે માટે સારી એવી સમજણ આપવામાં આવી.